1300 करोड़ गाबड़ू स्टेम्प ड्यूटी की आवक में कोरोना वायरस ने लीधे आपवामां आवेला लॉकडाउन की असर। राजकोट शहर तेमज जिल्ला में आरोग्य तंत्र द्वारा 103 सैम्पल लेवामां आव्या, जेमां 98 केस राजकोट शहरना, 3 ग्राम्य विस्तारना अने 2 अन्य विस्तारना छे। बुखारी बापुए जणावेल छे कि जंगलेसर विस्तारने 1 महिनाथी क्लस्टर क्वारंटाइन करेल होवा छतां पण हजी सुधी घणा विस्तारोमां सहाय पहोंची नथी, तंत्र जागे। નમસ્કાર, કોમલ મહેતા, સૌરાષ્ટ્ર મિરરમાં આપનું હાર્દિક સ્વાગત છે। મેની મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે, હેપી બર્થડે ટુ અંજલિબેન રૂપાણી। ગુજરાત રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના ધર્મપત્ની અને રાજકોટ ભાજપ મહિલા મોરચાના પ્રભારી શ્રીમતી અંજલિબેન રૂપાણીને તેમના જન્મદિવસની શુભેચ્છા પાઠવતા સૌરાષ્ટ્ર મિરર પરિવાર, આવતીકાલથી ગુજરાતને પુનઃ ધબકતું કરવાના ગુજરાત સરકારના નિર્ણયને લઈને કોંગ્રેસના પ્રદેશ ઉપપ્રમુખ ડોક્ટર હેમાંગ વસાવડા સાથેની વાતચીત દરમિયાન સરકારની અવઢવ ભરેલા નિર્ણયોથી તેઓનું કહેવું છે કે ગુડ ઇવનિંગ દોસ્તો, હું ધર્મેશ ચાવડા, અત્યારે આપણે ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતા ડોક્ટર હેમાંગ વસાવડા સાથે ઊભા છીએ આપણે। હવે ગુજરાત સરકારનો આજે જે નિર્ણય આવ્યો છે કે આવતીકાલથી જે છૂટછાટ આપવાની છે એના વિશે એના મંતવ્યો જાણશું અને એમને પૂછશું આપણે કે શું આ જરૂરી છે છૂટછાટ, કે સંક્રમણના કેસીસો વધવાની જરૂર છે, વધશે, ઠીક છે। નમસ્કાર હેમાંગભાઈ, ધર્મેશ ચાવડા, આવતીકાલથી સરકાર જે છૂટછાટ આપે છે એના વિશે તમારું શું કહેવું છે, અને અત્યારે જે કેસીસ વધે છે અમદાવાદમાં અને બરોડા અને સુરતમાં એના વિશે તમારું શું કહેવું છે? પહેલા દિવસથી જ્યારથી કોરોનાનો પ્રશ્ન ઊભો થયો ત્યારથી મને અને મારી જેવા અનેક લોકોને એવું લાગે છે કે આ સરકાર અનિર્ણયકતાની માનસિક દશામાંથી પસાર થઈ રહી છે। જે પગલાં લેવાવા જોઈએ એ મોડા લેવાના છે। કાલથી જે લોકડાઉન ખોલવાની જે આંશિક વાતો કરે છે એનું તમે લિસ્ટ જુઓ તો અમુક દુકાનો અમુક ધંધા પૂરતી છૂટ આપે છે, અમુક ધંધાની છૂટ આપતી નથી। રેસ્ટોરન્ટ છે, ખાણીપીણીની દુકાન છે, ઠંડા પીણાની દુકાન છે, એ ન ખોલે એ વાત સમજી શકાય, પણ ફૂટવેર, કપડાની દુકાન, આ અનિર્ણયકતાનો એક એમણે પરિચય આપ્યો છે ગુજરાતની જનતાને। જ્યારે કોરોનાના કેસ વધવા માંડ્યા છે એવું એમના જ અધિકારી કહે છે ત્યારે લોકડાઉન ખોલે છે, અને જ્યારે નહોતા ત્યારે લોકડાઉન ફટકારી દીધું હતું। ગ્રામ્ય વિસ્તારમાં કોરોના માટેની વાત નથી માટે ફેક્ટરીને એને બધાને છૂટ આપી, શહેરી વિસ્તારમાંથી ગ્રામ્ય વિસ્તારની મૂવમેન્ટ જો નહીં થાય તો ગ્રામ્ય વિસ્તારની ઇન્ડસ્ટ્રી ખુલશે કઈ રીતે? અડધા સ્ટાફથી દુકાન ચલાવવાની સૂચનાઓ આપે છે, જ્યાં એક જ છે સ્ટાફ, એવી દુકાનો છે નાના વેપારીઓની, એમાં એ નિયમ કઈ રીતે લાગુ પડશે? એમ ઘણા બધા પ્રશ્નો ઊભા થયા છે। બરાબર છે, 21 દિવસનો ગાળો સખત લોકડાઉનનો આપ્યો, બીજા 12-13 દિવસનો ગાળો લોકડાઉનનો આપ્યો, 3 મે લગી સરકારે જો રાહ જોઈ હત તો વધુ સારું હતું, કારણ કે હજી જે બીજા ફેઝના ઇન્ફેક્ટેડ કેસીસ છે એનો જે ઇન્ક્યુબેશન પીરિયડ કહેવાય વાયરસનો, એ 14મા દિવસે પૂરો થાય, એટલે 14મો દિવસ પૂરો કર્યો લોકડાઉનનો તો વધારે લોકોના ફાયદામાં હતું। પણ આ એકદમ જરૂરી પગલું છે, 30 દિવસ થવા આવતા 25-30 દિવસના લોકડાઉન પછી લોકો થાક્યા છે, મુશ્કેલીમાં છે, આર્થિક મુશ્કેલી પણ દેશ માટે ઘણી મોટી થઈ છે, એટલે હિંમત કરીને જે આ પગલું લીધું એને એક રીતે મૂલવી પણ શકાય ને હા પણ પાડી શકાય। હેમાંગભાઈ, તમે પોતે ખુદ ડૉક્ટર છો, બરાબર, તમે જેમ કીધું કે 14 દિવસનો એક પીરિયડ પૂરો થવો છે, આપણે છેલ્લા 2 દિવસના આંકડા જોઈએ તો રાજકોટમાં એક પણ કેસ નથી આવ્યો, તો આના પરથી કહી શકે કે હવે કોઈ પણ સંક્રમણના કેસીસ કે હવે કોઈ પણ કેસ નહીં આવે કોરોનાના? ચોક્કસપણે જ્યારે રાજકોટનો મોટાભાગનો વિસ્તાર, સૌરાષ્ટ્રનો મોટાભાગનો વિસ્તાર, અમદાવાદ, બરોડા, સુરતના પણ અમુક વિસ્તારો છોડીને મોટાભાગના વિસ્તારોમાં નવા કેસ આવતા નથી, એટલે ચોક્કસપણે એની જે સાયકલ છે એ તૂટી ગઈ છે, સંક્રમણની જે
એકબીજાને ઇન્ફેક્શન લગાડવાની જે પ્રક્રિયા છે કોરોના વાયરસની એ પણ મંદ પડી છે, અને એ સંજોગોમાં હવે પ્રજા પરેશાન થાય, દેશ ખતમ થઈ જાય એવા પગલાં લોકડાઉનના લેવાને બદલે બધા નિયમોના પાલન સાથે ધંધા રોજગારની છૂટ આપવી જોઈએ. જે અવ્યવહારિક નિર્ણયો પણ અમુક લેવાના છે એ પણ દૂર થવા જોઈએ, અને પાટે પાછી ગાડી ચડાવવી જરૂરી છે. અચ્છા, તમારા મત પ્રમાણે કયા અવ્યવહારિક નિર્ણયો સરકારે લીધા છે આ ખોલવામાં, એ જરાક મને સ્પષ્ટ કરશો? છૂટછાટ પછી પાસ ફરજિયાત કર્યા છે. આજે એવું કીધું છે કે તમારું જે લાઇસન્સ છે ગુમાસ્તા ધારાનું અને ઓળખ કાર્ડ એ ગણવામાં આવશે, હવે પાસ લેવાના રહેવાના નથી. બીજું, જે બાંધકામની સાઇટો ખોલી એમાં જે કન્સ્ટ્રક્શન સાઇટ જેની છે એની ઉપર એટલી બધી જવાબદારી નાખી કે એ લોકો મોટાભાગના લોકોએ કામ ફરીથી શરૂ કર્યું નથી. એ જ વાત ઇન્ડસ્ટ્રીની છે. ઇન્ડસ્ટ્રી પણ ચાલુ કરતી વખતે એટલા બધા નિયમો લાદ્યા કે એને લીધે ઘણા લોકોએ ફેક્ટરી ખોલવી નહીં એવો નિર્ણય લીધો છે. બીજું, જ્યાં સુધી ઇન્ટરસ્ટેટ ટ્રાન્સપોર્ટ નહીં ખુલે ત્યાં લગી આ કાચો માલ જે છે ઇન્ડસ્ટ્રી માટે, કન્સ્ટ્રક્શન માટે, એ ક્યાંથી આવવાનો? એટલે એ પણ સરકારે પ્લાનિંગ કરવું પડે કે ઇન્ટરસ્ટેટ ખુલ્યા પછી ઇન્ડસ્ટ્રીને રો મટીરિયલ મળે, એની પ્રોડક્ટ વેચી શકે. કારખાનું ખુલ્યું, માલ પણ બનવા માંડ્યો, પણ સ્ટેટ ટ્રાન્સપોર્ટ ખુલ્યો નથી ઇન્ટરસ્ટેટ, તો માલનું ભરાવો થતો જશે અને ઉદ્યોગપતિ વધુ તૂટશે. આ જ કન્સ્ટ્રક્શનમાં થશે, મજૂરો કામે ચડશે. ચોથે દિવસ પછી સિમેન્ટ, કપચી, લોખંડ જો નહીં મળે તો મજૂરીનો એ રોજી ચડવા માંડશે. એટલે આ બધા વ્યવહારુ નિર્ણયો સરકારે કરવાની જરૂર છે. આભાર હેમંતભાઈ. કેમેરામેન સોહિલ ઠક્કર સાથે ધર્મેશ સાવડા, સૌરાષ્ટ્ર મિરર. હમ નહીં સુધરેંગે. લોકડાઉનના ભંગમાં 214ની ધરપકડ અને છેલ્લા 24 કલાકમાં 192 ગુના દાખલ કરવામાં આવ્યા હોવા છતાં આજે રૈયા રોડ ઉપર આવેલ બાપા સીતારામ ચોકમાં પોલીસ તંત્ર દ્વારા 12 વાહનો ડિટેન કરાતા હવે તો સુધરો, હવે તો સમજો. નમસ્કાર ધર્મેશ સાવડા, અત્યારે આપણે રૈયા રોડ ઉપર આપણે બાપા સીતારામ ચોકમાં ઊભા છીએ, અને અત્યારે આપણે જોઈએ છીએ કે કડક પોલીસ દ્વારા ગાડી ડિટેન કરવાની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે. આપણી સાથે મુંજકાના પીએસઆઈ અરવિંદસિંહ જાડેજા છે, એને આજ પૂછશું કે અત્યારે કેટલી ગાડીઓ એને ડિટેન કરી છે અને આજે કઈ કઈ ગુના નોંધાણા છે. અરવિંદસિંહ સર, અત્યારે બાપા સીતારામ ચોકની અંદર લોકડાઉનનો અમલ કરાવવા માટે, કારણ કે આવતીકાલથી પ્રચુરણ જે દુકાનોની છૂટ સરકારશ્રી તરફથી આપવામાં આવી છે, પરંતુ લોકોમાં ખોટા મેસેજ હોય અને જેથી લોકો સીધા બહાર નીકળી જાય છે. લોકડાઉનનો અમલ ચાલુ જ છે, જેના અનુસંધાને પોતાના ગાડીઓના કાગળો વગર અને કોઈ પણ કારણ વગર નીકળેલા માણસોની ગાડીઓ અહીં ડિટેન કરવામાં આવી છે. આશરે 12-13 ગાડીઓ જે 207 મુજબ ડિટેન કરવામાં આવેલ છે. બીજા કંઈ સર ગુના થયા છે અહીંયા કંઈ? નહીં, બીજો કોઈ ગુનો અત્રે વખતે થયેલ નથી. અહીંયા જે કંઈ ગાડીઓ છે એના કાગળો ન હોય અને ખોટા કારણોસર બહાર નીકળેલા હોય એની ગાડીઓ ડિટેન થયેલ છે. આભાર જાડેજા સાહેબ. અત્યારે જોયું કે લોકડાઉનમાં જે કંઈક આવતીકાલથી છૂટછાટ આપવામાં આવી છે રાજ્ય સરકાર દ્વારા, પરંતુ ખોટો એનો વ્યય ન થાય અને જે અત્યારે ગાડી પકડેલી છે જેના કંઈક ને કંઈક કાગળિયા ખૂટે ને ગાડીઓ ડિટેન કરેલી છે. કેમેરામેન સોહિલ ઠક્કર સાથે ધર્મેશ ચાવડા, સૌરાષ્ટ્ર મિરર. આપણે એના તરફથી જાણું, રાજીપસિંહ, આના વિશે તમે બે શબ્દ કહેશો કે તમારે કેટલા દિવસથી આ ચાલુ છે? રાજકોટ શહેરની અંદર જ્યારે વિશ્વવ્યાપી મહામારી કોરોનાના સ્વરૂપે ભારત દેશમાં પ્રવેશી, ત્યારે રાજકોટ શહેર યુથ કોંગ્રેસ દ્વારા 21 દિવસ પહેલાંથી એક અલગ રસોડું ચાલુ કરેલ હતું. ત્યારબાદ ત્યાં મધ્યમ 1000-1200 જરૂરિયાતમંદ લોકોને જમવાનું પહોંચતું હતું. છેલ્લા 26 દિવસ થયા, જેમ રાજદીપભાઈએ કીધું, યુવા કોંગ્રેસ જે રસોડું ચાલુ કર્યું હતું નાના પાયે, અત્યારે 4000, 4200, 4500, 3800 આવા દરોજનું અમે લોકોને જમાડીએ છીએ. આની અંદર 40-50 લોકો જે યુવા કોંગ્રેસના માધ્યમથી જે બધા યુવાનો છે, મહિલા કોંગ્રેસની બહેનો છે, સેવાદળની ટીમ છે, કોંગ્રેસની ટીમ છે, એ બધા દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે. આજરોજ ભગવાન પરશુરામ જયંતીની ઉજવણી રૂપે
ભૂદેવ સેવા સમિતિના પ્રમુખ તેજસભાઈ ત્રિવેદી દ્વારા ઘરે જ બેસીને પૂજન અર્ચન તેમજ મંત્રોચ્ચારનો ઉંજારો કરવામાં આવ્યો, તેમજ લોકડાઉનનું પાલન કરતા કોરોનાની મહામારીમાંથી ઉગરવા માટે પ્રાર્થના કરવામાં આવેલ. તો આ હતા આજના મુખ્ય સમાચાર. કોમલ મહેતા, સૌરાષ્ટ્ર મિરર, રાજકોટ.